જેમના વ્યક્તિત્વમાં અસલ કાઠિયાવાડી કમાલ અને અદલ સુરતી સુરાતનનો સુમેળ છે એવા રાજ્યકક્ષાના યુવા રમતગમત અને સાંસ્કૃતિક ખાતાના મંત્રી શ્રી નાનુભાઈ વાણાનીને વિનંતી કરું છું કે એમની પ્રાસંગિક પ્રસન્નતા વ્યક્ત કરે. आज की शाम विनोद भट्ट के नाम आ चिक्कार भरायेला हॉल में हास्य रस ने पोंखवा माटे उपस्थित अने एने प्रोत्साहित करवा माटे मंच पर उपस्थित અમારા માર્ગદર્શક સિનિયર કેબિનેટ મંત્રી આ સમારંભના અધ્યક્ષ ચુડાસમા સાહેબ, આ સમારંભ એક હાસ્યરસને પહોંચવા માટેનો છે અને એના એકદમ સામેના છેડે ગાંભીર્ય અને હમણાં જ આપણે જેઓને સાંભળ્યા થોડા સમય પહેલા એમને સાહિત્ય રત્ન એવોર્ડ સરકારે આપ્યો એમ તો હું નહીં કહું પણ ગુજરાતે આપ્યો. એવા ગુણવંતભાઈ, રતિકાકા, આજના આપણા વરરાજા કહી શકાય જેને આપણે પોંખવાના છે, રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિકથી એવા વિનોદભાઈ, રહીશભાઈ, આપ સૌ ભાઈઓ અને બહેનો, અહીં જ્યારે વક્તવ્યો ચાલતા હતા અને વિષયને જે રીતે ન્યાય અપાતો હતો ત્યારે હું કન્ફ્યુઝ થઈ ગયો, કારણ કે આ તો અમારું ક્ષેત્ર નહીં, શબ્દો એ અમારું ક્ષેત્ર જ નથી. અને શરૂઆતમાં કથા આવી વિષાદ યોગ, મને વિષાદ થયો. ઓલા શોલેમાં એક ડાયલોગ છે ને કે તેરા ક્યાં હોગા કાલિયા, મને એ જ થયું કે આ બધાની વચ્ચે તારું શું થાય છે. પણ જેવું આવડે એવું, અહીં બે પુરાણની વાત આવી. આ શરૂઆતમાં એક જે વાત આવી ને કે બે, તો મારી દુવિધા હું સમજી શકું છું. અને અમે તો ભાઈ વેપારના માણસ, અને એમાં મારી પ્રકૃતિ જે છે વ્યક્તિગત રીતે, એક હાવ સાચો દાખલો કહું. સુરતમાં મારી ઓફિસમાં એક વખત હું બેઠો હતો અને મારા સ્ટાફના બધા જ લોકો મારી ચેમ્બરમાં આવ્યા અને મને આમ ઘેરીને ઉભા રહ્યા. મને કે સાહેબ તમને એક વાત કેવી છે. મેં કે શું છે વાત કરો. તારે કે પણ સાહેબ તમને ખોટું ન લાગે તો એક વાત કેવી છે, અમારે બધાને સાથે મળીને.
પણ મેં કીધું તમે વાત કરો ને એમાં ખોટું શું લાગે, વાત જો સાચી હશે તો ખોટું નહીં લાગે, ને ખોટું હશે તો હું તમને કહીશ કે ભાઈ આવું ન કહેવાય. બધા મારી હામો જોઈ રહ્યા, ઓઈલો એમ કે તું કે તુળબી જા કે હું નહીં તું કે. એક વ્યક્તિએ હિંમત કરીને કીધું કે સાહેબ તમે ક્યારેય હસ્યા છો? ક્યારેય હસ્યા છો તમે? કે હવે આ પ્રકૃતિના માણસને વિનોદ ભટ્ટ અને એને રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક આપવાનું હોય, એવા કાર્યક્રમમાં જો બોલવાનું હોય તો મારી દશા શું હોય? પણ છતાંય જ્યારે બાવા બન્યા છીએ ત્યારે હિન્દી બોલ્યા વગર છૂટક્યા નહીં હે. સરકાર મોરબી શ્રી ગુણવંતભાઈને જ્યારે એવોર્ડ આપ્યો ત્યારે મેં વાત કરી હતી, સરકારનું કામ છે રાજ્યના તમામ ક્ષેત્રોને પ્રોત્સાહિત કરવાનું. એક એવા વાતાવરણનું નિર્માણ કરવાનું કે રાજ્યની પ્રત્યેક વ્યક્તિને એની શક્તિ બહાર આવે એવું વાતાવરણ આપવું, અને એ માટે વિવિધ ક્ષેત્રોના લોકો, વિવિધ ક્ષેત્રના તજજ્ઞો એને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકાય, આ રાજ્યનું કામ છે. હમણાં હમણાંમાં ત્રણ એવોર્ડ, આ ત્રીજો એવોર્ડ છે, સાહિત્ય રત્ન એવોર્ડ ગુણવંતભાઈને આપ્યો, હજી બે દિવસ પહેલા જ તે સાહિત્ય ગૌરવ એવોર્ડ કવિ શ્રી માધવ રામાનુજ સાહેબને આપ્યો, અને આજે રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક વિનોદભાઈ ભટ્ટને હમણાં જ આપણે આપીશું. એવી જ રીતે સરકાર કલાના ક્ષેત્રમાં અને વિવિધ ક્ષેત્રોમાં લોકોની શક્તિને પોખી અને પ્રોત્સાહિત કરવાનો જ્યારે પ્રયત્ન કરી રહી છે ત્યારે આપણા જે નવ રસો એમાં મારી દ્રષ્ટિએ સૌથી મહત્વનો રસ હાસ્ય રસ. આ તો મારું આકલન છે, હું કદાચ બીજા હોવના ભિન્ન ભિન્ન મત હોઈ શકે, કારણ કે મારામાં જેનો અભાવ હોય, જેનામાં જે વ્યક્તિમાં અભાવ હોય ને એ સૌથી વધારે મહત્વનું લાગતું હોય, એટલે મને વધારે મહત્વનું લાગે છે. એ હાસ્યરસના બેતાજ બાદશાહ વિનોદ ભટ્ટ સાહેબને, વિનોદ ભટ્ટ સાહેબને આપણે જ્યારે, હું આપણે કહું છું, રાજ્ય સરકાર નથી કહેતો, ગુજરાતની 6.25 કરોડની જનતા આ પુરસ્કાર આપી રહી છે ત્યારે સરકાર વતી હું મારો ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું, અને રમણભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સમય ખૂબ ગયો છે એટલે સોરી વિનોદભાઈને, સોરી એટલે શુભેચ્છાઓ પાઠવું છું,
સમયની મર્યાદાઓ હું ખૂબ સારી રીતે સમજું છું. આપણે વિનોદભાઈને પણ સાંભળવા છે ત્યારે આ સરકાર વતી હું ફરી વખત વિનોદભાઈને શુભેચ્છા પાઠવીને મારી વાત પૂરી કરીશ. ધન્યવાદ. ભારત માતા કી જય. તો માન્ય મંત્રી શ્રી નાનુભાઈ વાણાનીના પ્રાસંગિક ઉદ્બોધન પછી આજે જે ઉપક્રમ છે એ ક્રમ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. એક જમાનો એવો હતો જ્યારે એવોર્ડ સાથે કોઈ રકમ નહોતી અપાતી. પછીના કાળમાં રકમ અપાતી પણ કમ અપાતી. હવે માતબર પારિતોષિકો માનભેર અપાતા થયા છે. પણ આ પહેલાંના કાળમાં કોઈએ વિનોદભાઈને પૂછ્યું, વિનોદભાઈનો આ કેટલામાં એવોર્ડ છે ખબર નથી, આમાં તો એમણે કોઈ નિયોજન રાખ્યું નથી એવોર્ડમાં. તો વિનોદભાઈને કોઈ પૂછ્યું કે આ તમને મળ્યો આ એવોર્ડ, એ આ જે ચંદ્રક મળ્યો એ કેટલાનો છે? તો વિનોદભાઈએ જવાબ આપ્યો કે તો વેચવા કાઢીએ ત્યારે ખબર પડશે. તો પારિતોષિકોની બાબતમાં ત્રણ વર્ગ જોવા મળે છે. એક પારિતોષિક મેળવનારા, બીજા પારિતોષિક પરત કરનારા, અને ત્રીજા બહુ મોટો વર્ગ છે અમારા જેવાનો કે એકવાર રડ્યું ખડ્યું પારિતોષિક મળે તો પછી વિચારીએ કે પારિતોષિક લેતી વખતે એકવાર જ લાઇમલાઇટમાં આવું છે કે બે વાર. તો બહુ આનંદની વાત છે કે આજે એક લોક લાડીલા લેખકનું સન્માન થયું. બાકી જે લોકોત્તર હોય અને મરણોત્તર હોય એવા બહુ સન્માન થાય છે, પણ વિનોદ ભટ્ટ જ્યારે એમની લોક ચાહનાની ચરમસીમા પર છે ત્યારે જીવંત અને મૂર્તિમંત હાસ્યાવતાર તરીકે સમગ્ર ગુજરાતમાં એમનો સૂર્ય ઝળહળી રહ્યો છે ત્યારે એમની તબિયત ભલે જરા આમતેમ રહે છતાં મિજાજ સતત ધારદાર હોય છે એવા આ શાનદાર અને જાનદાર લેખક આપણા સૌના પ્રીતિપાત્ર વિનોદ ભટ્ટનું સન્માન કરીએ એ પહેલાં એમના સન્માનમાં જે સન્માન પત્ર તૈયાર કરવામાં આવ્યું છે એનું વાંચન કરવા માટે હું ભાગ્યેશભાઈ ઝાને વિનંતી કરું. ગુજરાત સાહિત્ય અકાદમી, રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક, સન્માનીય શ્રી વિનોદ ભટ્ટ, આપની 6 દાયકાની દીર્ઘ સર્જન યાત્રાનું આજે સ્મરણ કરતા અમે ગૌરવ અનુભવીએ છીએ. જ્યોતિન્દ્ર દવે પછી ગુજરાતી પ્રજાના આપ લોકપ્રિય અને સતત સક્રિય હાસ્ય લેખક છો. આપની ઝીણી અવલોકન શક્તિ અને સૂક્ષ્મ નિરીક્ષણો દ્વારા આપે ગુજરાતી ભાષામાં નિહિત હાસ્યને જે રીતે પ્રગટ કર્યું છે તેનાથી આપે ગુજરાતી સાહિત્યની અનન્ય સેવા કરી છે. હાસ્યલેખના માધ્યમથી આપ ઘરે ઘરે વિનોદરૂપે પહોંચી ચૂક્યા છો. આપના હાજર જવાબીપણાને કારણે આપ આબાલ વૃદ્ધ સૌના હૃદયમાં એક અનોખું સ્થાન ધરાવો છો. આપના વ્યંગ, કટાક્ષ અને સૂક્ષ્મ હાસ્યને લીધે આપે સમાજ અને સરકારનું ધ્યાન એક પ્રહરીની અદાથી બજાવ્યું છે તેનું આજે સ્મરણ કરીએ છીએ. આપના વ્યક્તિત્વની ઊંચાઈ આપની નિખાલસતામાં અને સત્યપ્રિયતામાં છે. આ કારણે જ આપ નિર્ભીકપણે આપનો અભિપ્રાય આપો છો. આપની આત્મકથા આ નિખાલસતાનું પ્રતિબિંબ છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આ વર્ષથી જ શરૂ થયેલ રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક આપની જીવન પર્યંતની સાહિત્ય સેવાને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. આજે ગુજરાત સરકાર આપની આ સુદીર્ઘ સાહિત્ય સેવાઓનું સ્મરણ કરીને આપનું સન્માન કરતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. શ્રીમતી આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય. હવે હું વિનંતી કરીશ વિનોદભાઈને અને ભૂપેન્દ્રસિંહજીને કે મધ્યમાં આવે, સાથે નાનુભાઈ વાણાની સાહેબ પણ જોડાય, ગુણવંતભાઈ અને રતિલાલભાઈ પણ જોડાય. મંચના આગળના ભાગમાં તમામ મહાનુભાવો સ્થાન લે. ઉનાળાની ગરમીમાં પણ શાલ ઓઢાડીને સમગ્ર ગુજરાત વતી એમનું સન્માન મંત્રીશ્રીઓના હસ્તે થશે. પુરસ્કારની જે રાશિ છે, પુરસ્કારની રાશિ આપવા માટે હું ભાગ્યેશભાઈને વિનંતી કરું છું.
અને આપને કરતલ ધ્વનિના સંગાથે જ જેમની જીવનભર એમણે આરાધના કરી છે એ એમને વરેલી જેમના આશીર્વાદ એમને વર્યા છે એવા સરસ્વતી દેવી સરસ્વતી માની મૂર્તિ પ્રતિકૃતિ એમને અર્પણ કરીએ અને જે સન્માનપત્ર જેમાં આપણો બધાના હૃદયના ભાવનો પડઘો હતો એ સન્માનપત્ર પણ હવે આપણે એમને અર્પણ કરીએ અને આ સમગ્ર ઘટનાની આ સ્વયંભૂ સ્ટેન્ડિંગ ઓવેશન આ તબક્કે એમ જ કહેવાનું મન થાય કે માત્ર ગુજરાતના જ નહીં માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વભરના સર્વકાળના તમામ હાસ્યકારોની પંગતમાં બેસી શકે એવા આપણા સૌના ગુજરાતના લાડીલા વિનોદ ભટ્ટનું આ સન્માન છે. પ્લીઝ ટેક યોર સીટ્સ. પ્લીઝ. એમના બેટર હાફ નલિનીબેન ભટ્ટનું સન્માન કરવા માટે એ ઉપર કદાચ ન આવી શકે એમ ધરીને અવંતિકાબેનને વિનંતી કરું કે એમનું સ્થળ પર જ ત્યાં જ એમનું સન્માન કરે. શાલ ઓઢાડીને અને બુકેથી એમનું સન્માન નીચે 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 નીચે. આપણું સૌનું ધ્યાન નલિનીબેન ભટ્ટ તરફ કરીએ અને અવંતિકાબેન ગુણવંત શાહ એમને લખવાની તમામ અનુકૂળતાઓ જેમણે પૂરી પાડી. હાસ્યલેખકોની પત્ની એક આખું અલગ એનું એક ભ્રામક વિશ્વ અને એક વાસ્તવિક વિશ્વ બંને હોય છે. તો એવા નલિનીબેનનું આપણે સ્વાગત કરીએ. તો આ સન્માનની ક્રિયા સંપન્ન થઈ પછી જેઓ આપણા સક્ષમ મંત્રી છે સાહિત્ય અકાદમીના સાહિત્યકારના સન્માનના કાર્યક્રમને જેમણે પોતાની હાજરીથી શોભાવ્યો એટલું જ નહીં પણ અત્યાર સુધી જેમની ઉપસ્થિતિનો જરાય ભાર વર્તાયો નથી એવા સાહજિક અને સાહસિક શિક્ષણ મંત્રી માનનીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને વિનંતી કરું કે આપને સંબોધે. મારા સાથી મંત્રી માન્ય નાનુભાઈ, મોરબી શ્રી ગુણવંતભાઈ રતિકાકા, ઉત્સવ મૂર્તિ વિનોદભાઈ, મારા પરમ મિત્ર ભાગ્યેશભાઈ અને રહીશભાઈ, સામે જ ઘડિયાળ છે એટલે હું સજાગ છું. કાંડા પર તો હોય પણ આમ સામે, કાંડા પર તો થોડી તકલીફ પડે પણ સામે દેખાય છે. અને આપણે વિનોદભાઈને વાંચીને માણ્યા છે, આજે સાંભળીને માણવાના છે. એટલે વિનોદભાઈ અને તમારી વચ્ચે હું વધારે સમય લઉં એ મારા માટે ઉચિત ન કહેવાય. તમે ભલે બોલો નહીં, જો હાસ્ય જ બતાવે છે કે તમે બોલ્યા છો. એટલે મારે તો એક સુધારો જ મૂકવો છે. અમારા મંત્રીશ્રીએ કહ્યું કે આ 6 કરોડ વતી આપીએ છીએ. મારો સુધારો એ છે કે દુનિયાના 8 કરોડ વતી. મારો સુધારો મંજૂર કરવા બદલ આભાર. તો બીજું કંઈ માર્ક કર્યું ખરું કે ગુજરાત સરકારે હાસ્યને કેટલી ગંભીરતાથી લીધું છે? અને હવે હું મારા પૂર્વ વક્તાઓના પ્રવચન નીચે સહી કરી દઉં તો ચાલે? મારું પ્રવચન પૂરું થઈ ગયું. પણ બધાએ ખૂબીઓ ખૂબ બતાવી તો હું વિચાર કરતો હતો અને હું એમનો અને અહીંયા અજયભાઈથી બેસીને બધા જ લોકોનો નિયમિત વાચક છું. એ કૃષ્ણાંતભાઈ હોય કે માધવભાઈ હોય કે હોય કે બધા જ. તો એમનામાં જે ખૂબી છે વિનોદભાઈમાં,
કે કોઈ પણ ઉપર વ્યંગ કે કટાક્ષ કરે તો એ જેના ઉપર હોય એ વાંચે ને તો એને માથું ન લાગે. આટલી મોટી સિદ્ધિ મેળવીને એ નાની વાત નથી મિત્રો. મિત્ર તો સ્વાભાવિક રીતે જ કોઈના ઉપર વ્યંગ કર્યો હોય તો એ મોઢું ચડાવે, કોઈને ફોન કરીને કહે, પણ કદાચ કોઈને એમ લાગે કે ચાલો મારો વારો આવી ગયો, એ બાને નામ તો છપાયું એમ કરીને, પણ લોકો એને ગમે મારા ઉપર વ્યંગ કર્યો, હજુ સુધી મારા હું નસીબદાર નથી બન્યો, પણ એને ગમે નરેન્દ્રભાઈ સાથે કઈ વાત થાય અને હું વાંચ્યા પછી સરકાર ઉપર વ્યંગ હોય, એમના ઉપર હોય, પાર્ટી પર હોય, તો હું નરેન્દ્રભાઈ શેર કરતા હોય ત્યારે સવારમાં કહું કે સાહેબ તમે વાંચ્યું, તો કે તમે કેટલા વાગે વાંચ્યું, મેં કીધું મેં 8:30, તો કે મેં 6:30 વાંચી લીધું છે. અને મેં ફોને પણ વાત પણ થઈ ગઈ છે વિનોદભાઈ સાથે કે વાંચીને બહુ મજા આવી આજે. મિત્રો વિશેષ સમય ન લઉં, મારે નાનુભાઈને મારે સુરત સુધી જવાનું છે સીધા જ, અને નાનુભાઈને સીધા ડાંગ પહોંચવાનું છે. આજનો મેં સમય આપ્યો કારણ કે સલામત દિવસ હતો, 9, 10 અને 11 અમારો પ્રવેશ મહોત્સવ હતો, પણ અમુક કારણોસર પ્રવેશ મહોત્સવ 8, 9 અને 10 થઈ ગયો, પ્રીપોન થયો. ભાગ્યશભાઈને કહ્યું કે આ તો તકલીફ થશે, પણ હું નાનુભાઈ મળ્યા કે આવો સુંદર કાર્યક્રમ અને એમાં હાજર ના રહીએ તો એ સરકારનું ખોટું દેખાય, અને આવો લાવો કમસે કમ નાનુભાઈને તો અનેક વાર મળતો હશે પણ મને પહેલી વાર મળે છે, એટલે અત્યારે અમે બંને જવાના. એટલે આજે પ્રવેશ મહોત્સવ અમે બંને અમદાવાદ જિલ્લામાં નજીકમાં ગોઠવી દીધો એટલે અહીં ઉપસ્થિત છીએ. છેલ્લે રહીશભાઈની શરૂઆત જે થઈ ને એવું કહેતા હતા કે આ પારિતોષિક આપીને એકેડેમીનું સન્માન થતું એવું લાગે છે, ગુજરાતી સાહિત્યનું સન્માન થતું એવું લાગે છે. પણ ખુલ્લી હૃદયની વાત કરું કે મને પ્રમુખ બનાવીને મને એમ લાગે છે કે મારું સન્માન થયું છે. અને એવું પણ હું ચોક્કસ નિખાલસપણે કહું છું કે મને પદના કારણે બોલાવ્યો છે. પરિવારમાં તો સાચું બોલવું જોઈએ ને યાર, તમે બધા મારા પરિવારના લોકો છો, એટલે મને પદના કારણે બોલાવ્યો છે, ગુણવંતભાઈને વિદવત્તાના કારણે બોલાવ્યા છે, રતિકાકાને વિદવત્તાના કારણે બોલાવ્યા છે, અને અમને બંનેને પદના કારણે બોલાવ્યા છે. પણ આવા મોટા ગજાના માણસના સન્માનમાં, મોટા ગજાના આટલા મોટા કાર્યક્રમમાં મારા જેવા માણસને પણ આટલું મોટું સન્માન મળ્યું. અહીંયા હું જ્યારે સન્માનપત્ર આપતો ત્યારે ખરેખર હું મહેસૂસ કરતો હતો કે આ વિનોદભાઈનું સન્માન નથી, ખરેખર આ તકમાં સાક્ષી બનીને મારું સન્માન થઈ રહ્યું હોય ને એવો મને અનુભવ થતો હતો. તો આ તો પછી અમારે તો માઇક હાથમાં આવે એટલે તમને ખબર છે, પણ એવું નહીં કરીએ. તમારા બધાનો ફરીવાર આભાર માનું છું અને ભાગ્યશભાઈનો ખાસ આભાર માનું છું. કદાચ એમણે એવો વિચાર કર્યો હશે કે અહીં તો કોઈ પ્રમુખ સ્થાન કોઈ લેખક કવિનું જ હોય, પણ ભૂલથી મેં એક છેલ્લા મહિનામાં એક પુસ્તક લખી નાખ્યું છે એ કદાચ મારું ક્વોલિફિકેશન હોઈ શકે, લાગે છે બરાબર છે. ચાલો ફરીવાર સૌનો આભાર, જય જય ગરવી ગુજરાત. તો આજનો આ કાર્યક્રમ મંત્રીઓના લાઘવ ભર્યા, સાહેબે લાઘવની વાત કરી કે સાહિત્યકારે લાઘવથી વાત કરવી જોઈએ, પણ મંત્રીઓ પણ એ કળા બિલકુલ સુપેરે શીખી ગયા છે એવું આજે આપણને અહેસાસ થયો. અને કાર્યક્રમ પહેલાં વિનોદભાઈ જ્યારે અહીંયા આવ્યા ને ત્યારે એમ કહેતા હતા કે આજે મારે પણ બોલવાનું છે, આજે મારે પણ બોલવાનું છે. પછી થોડી વાર રહીને જે રીતે ચાલતા હતા પ્રવચનો એટલે એ વાક્ય તો એ જ રહ્યું, પણ પાછળ એમણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું, મારે પણ બોલવાનું છે. તો એ સમય એમને ડર લાગતો હતો કે આ હવે કંઈ રહેશે નહીં. તો 4 પંક્તિ ડૉક્ટર મુકુલ ચોકસીની મૂકીને એમને રજૂ કરું કે માઇક હું થાઉં અને તું મંચ થા, કે માઇક હું થાઉં અને તું મંચ થા, ખાઉં હું ડિનર અને તું લંચ ખા, ગામનું કલ્યાણ કરીએ આપણે, હું તલાટી થાઉં તું સરપંચ થા. તો અમદાવાદ ગામના સરપંચ
કમ સે કમ મણિનગરના તો છે જ. અને મને આજે આમ એવો એક વિચાર આવે કે આ મણિનગર એ કઈ મણિના નામ પરથી પડ્યું હશે મને ખબર નથી, પણ મને લાગે છે હવેથી આપણે એને વિનોદનગર કહેવું જોઈએ. તો વિનોદ ભટ્ટ તમે છો, વિનોદભાઈ છે, અને 8 વાગ્યા સુધીનો સમય છે. આપણે સ્ટેન્ડ લઈ લો, પહેલા માઇકનું જ કરતો હતો. ના ના ના, બિલકુલ તમે જેમ બેઠા છો એમ જ બેસો, આવી જશે. અમુક લોકોથી માઇક ભાગે. સ્વજનો, આજે મને ખૂબ રડવાનું મન થાય છે. આટલા બધા પ્રેમનો હું ડાયક હતો કે છું એની મને ખબર નથી. તમે જે રીતે આવી ગરમીમાં પણ પ્રેમથી આવ્યા છો, બેઠા છો, મારી જાતને હું ધન્ય ગણું છું. થેન્ક યુ વેરી મચ. આ મારો તારકભાઈ તારક મહેતા, એ મારો મોટો ભાઈ છે, એની પત્ની ઇન્દુબેન એ મારી નાની બહેન છે. આ મારી ભોસુબેન જે ખરેખર આજે અહીંયા એવી રીતે આવીને બેઠા છે, પૂરું સંભળાતું પણ નથી, છતાં નિષ્કામ ભાવે અને નિષ્કાન ભાવે અહીં હાજર રહ્યા છે. આનાથી મોટું બહુમાન બીજું કયું હોય યાર? આ અમારો ચિનિયો માધવ કેવા કેવા દોસ્તો પહેલી વાર જીવરલાલ મહેતા જુઓ, ઘેરાયને ફોટો પડી ગયા તમારો, હજુ મેં સાચવ્યો જોઉં. બહુ સરસ ફોટોગ્રાફર છે. હવે શું બોલું ને કેટલું બોલું ખબર નથી, પણ હું થોડુંક બોલીશ, તમે કહેશો તો આગળ નહીં તો પાછળ, એટલે ઘેર જઈશ. એમ એવું છે કે આખી ઘણીવાર છે ને કોઈ વાત રમૂજમાંથી ગંભીર થઈ જાય છે. આપણે ઘણા દાખલા જોયા છે, પણ આ દાખલો જે આપણે બેઠા છીએ, સાક્ષીઓ છીએ, એની વાત કરીશ. એવું હતું કે ભાગ્યેશ ઝાના 3 પુસ્તકોનું વિમોચન હતું, એમાં આનંદીબેન પટેલ એ અધ્યક્ષ સ્થાને હતા, મરારીબાપુ અતિથિ વિશેષ હતા, અને તમારો આ વિનોદ એક વક્તા હતો. એટલે હું તો જસ્ટ મજાક કરતાં કરતાં મારા મનમાં તો એક જ વાત હતી કે હું બોલું ને આનંદીબેન હસે તો કેવું સારું. જીવનમાં અઘરા કામો કરવાનું મને ગમે છે. એટલે પાછા બાપુ આવીને મને કહી ગયા, આજે મારે બીજો કોઈ કાર્યક્રમ નથી, હું બેઠો છું, બોલવું એટલું બોલજો. બાબુ મને નહીં, ઓડિયન્સને કહો. પછી મેં શરૂ કર્યું. બાપુની વાત એમ કહો, બાપુ સન્માન કરે છે દર વર્ષે કવિઓનું, અને 1.5 લાખ રૂપિયા પુરસ્કાર આપે છે, વધારે છે જેનું બરાબર છે ને રકમમાં, મેં ઉલચોક લેવી દેવી એમ, મારે ક્યાં આપવાના છે? એટલે એક, અરે યાર એક પચાસ બોલ્યો ને યાર, 1.5 લાખ તો બોલ્યો ને, હવે એક 1000માં શું મારવા પડે? જવા દે ને યાર, ભાઈબંધીને આવું કરે છે.
પછી મેં કહ્યું કે બાપુ આવું સરસ કામ કરો છો, કોઈ પણ કવિ બીજું કશું કરતો ના હોય તો જીવનભર કેટલા હાઇકુ કાયકુ વાયકુ સોને ગીતો લખે ત્યારે આટલા પૈસા એ પામી શકે. આ બહુ જ મહત્ત્વની મૂર્તિ રકમ છે સાહેબ. એક કવિ લગ્ન કર્યા, પહેલે દિવસે પત્નીએ કહું કે મારે તમારી આગળ એક ચોખવટ કરવાની છે. કવિ ઉધારી દીધો તો એનું કંઈક પગ પગ કુંડળામાં પડી ગયો તો પડી ગયો, જવા દો એમ. એવું આમ કહેવાલી કે શું છે, મને મને જરાય ચિંતા નથી, હું ઉધારતાથી તને સ્વીકારું છું કે એવું નથી, આંભળો તો ખરાબ કરું, શું ફેંકા ફેંકી કરો છો. એવું કહું છું કે છે ને મને રાંધતા નથી આવડતું. અરે ગાડી ચિંતા શું કરે છે, તને રાંધવાના બહુ દિવસ નહીં આવે, હું કવિ છું, તું સમજતી કેમ નથી. ને આ જે હાલત હોય એમાં 1.5 લાખ કે 1 લાખ નહીં કહેવાના જ્યારે જે કહોતે, પણ કેટલી મોટી વાત કહેવાય. એટલે બાપુને મેં કહું કે બાપુ આ તમે બહુ સરસ કામ કરો છો, ઉત્તમ કામ કરો છો, તમને શું કહું, ફરિયાદ કરાવ્યું છે નહીં બાપુ, મને ગુસ્સો પેલા નરસિંહ મહેતા પર આવે છે, એણે આટલી બધી કવિતાઓ લખી તો એના બદલે 2 આશ્ચર્ય 2 પુસ્તકો લખ્યા હોત તો અહીં સુધી કંઈક આવ્યું હોત ને. અને બધા બહુ તાળીઓ પાડી, બહેને પણ હસીને તાળીઓ પાડી, એમાં એમ કંઈ હસ્યા છે એટલે પતી ગઈ વાત. પણ એમણે ભાગ્યેશને બોલાયો, ભાગ્યેશ જાણે આપણા આ ભાગ્યેશ છે ને અકાદમીનું ભાગ્ય છે, એ આપણે બધા જાણીએ છીએ અને કેટલો તૂટી મરે છે આ કામ માટે હું એનો સાક્ષી છું. તો એમને બોલાવીને કહું કે આપણે કંઈ હાસ્યના પુસ્તક કોઈ આપણે ઇનામ આપતા નથી કે હાસ્યના લેખકનું સન્માન કરતા નથી. બેન કે મારા પેલામાં કંઈ આવતું નથી, મેં જોઈ યાદીમાં કંઈ છે નહીં, તો શરૂ કરો ને યાર, દસ શરૂ કરો ભાઈ. તો ભાઈએ શરૂ કર્યું, હું પહેલો આવી ગયો. પણ એટલે મારે કેટલું બોલવાનું છે ભાઈ, તમારે વાત થઈ છે એવી? અચ્છા, તો 10 મિનિટો પતાવીશ છે ને. મારો જે પ્રિય રસ છે ને એ કરુણ રસ છે. આશરસ એ મારો પ્રિય રસ નથી, એ કરુણમાંથી હાસ્ય જન્મ્યું એવું થયું છે. મેં શરૂઆત કરુણ વાર્તાઓ લખવાથી કરી હતી, 50 કરોડ વાર્તાઓ લખી હતી સાહેબ. એટલી બધી કરુણ, એટલી બધી કરુણ કે જમણા હાથે લખતો જઉં અને ડાબા હાથે આખું લઉં, આટલી બધી કરુણ વાર્તાઓ જો લખાઈ ગઈ જાણે. સંભળાવી કોને, પોળમાં રહીએ અને ત્યાં જંગલની આગની જેમ વાત ફેલાઈ કે પેલો વિનિયો છે ને વાર્તાઓ લખે છે, કરુણ વાર્તાઓ. નાસભાગ સ્વરૂપ પોળમાં કોઈ ગોઠિયાને પકડીએ, અહીંયા એને મારી બહુ બોલાવે છે. બીજો એમ કે ના ના હો, મારે અત્યારે બહુ લેસન કરવાનું બાકી છે, ત્રીજી જગ્યા હું પાણી પીને આવું છું. આવું થાય કરે, આટલી ઉત્તમ વાર્તાઓ ને એનો વાચક નહીં મળે, હું બહુ દુઃખી થાઉં. ભાઈ વાર્તાઓને સદભાગ્ય હતું. અમારી સામે જ છે ને એક પાગલ રહેતો હતો, અડધો પાગલ, એમાં મારો કોઈ ફાળો નહોતો, પહેલેથી જ હતો. પછી
સામેથી રહે અને ખાટો ઢાળીને બેસે, અને બહુ મૂળમાં હોય તો મૂળમાં, ના હોય તો મેં કોણ દિલ્હી કા ભાષા. એને ખબર નહોતી વખતે કે દિલ્હી કા ભાષા તો કેટલું અઘરું છે અને કેટલું ખરાબ છે, ખબર નહોતી એને. પછી આપણે બેસીએ, પછી હું તો ઉપર લખ્યું હોય ને વાર્તાનું નામ, પછી એક કરોડ વાર્તા, પછી હું શરૂ કરું વાંચવાનું એટલે રડવાનું શરૂ કરે, પછી આખી વાર્તા પૂરી થાય એવું બંને રડવા માંડીએ. પછી મને કહે બેટા રડ નહીં, છાડો રહી જા, સમાજ આવો જ છે, દુનિયા આવી જ છે, મેં કોણ દિલ્હી કા બાદશાહ, પછી ગાળા ગાળી મુઠી ગાળો બોલે. અને પછી છે ને હું ધીમરીને પણ કાગળિયાનો વિટો કરીને આ કાગળિયા આવી રીતે એમ મારા ઘરમાં જતો ત્યાં એની ભાભી મારી પાસે આવે, અરે આવીનું તું વાર્તા વાર્તા ના વાંચ, વધારે ફટકી જશે તો અમે શું કરીશું, હું શું કરીશ, મને જવા દો. એ રીતે મેં એ કરું વાર્તાઓ લખવાનું બંધ કર્યું. એને કારણે ગુજરાતી સાહિત્યને કેટલું નસીબ એને આપણે શું કરીએ, એમાં તો વિકાન થાય. અને પછી આપણે આ ભાષામાં પડ્યા એટલે લોકોને પાડે અત્યારે તો એવું કહેવાય. પછી સાહેબ લખીએ, બાપાને ગમે નહીં તો પણ લખીએ, અને બહુ બહુ સ્ટ્રગલ બહુ કરી છે. એટલે સ્ટ્રગલ એટલે લખવાનું કામ તો બરાબર, પછી વાર્તાઓ પાછી આવે એ સ્ટ્રગલ સાભાર પરત. એક પુસ્તક બહાર પડ્યું મારું હમણાં સાભાર પરત, એ નામનું જ છે. એમાં પછી તો આ જો કે કંઈ પહેલું ઇનામ નથી મળ્યું ને સાહેબ, તમે રાજી થાઓ પણ કંઈ પહેલું ઇનામ નથી એમ, આવા કેટલાય ઇનામ મળી ગયા. જ્યારે મને રણજીતરામ સુવર્ણચંદ્રક એટલે રણજીતરામ સુવર્ણ એટલે સુવર્ણ એટલે ખાલી કલર એમ સોનાનો, એ ચંદ્રક જ્યારે મળ્યો ને ત્યારે એક ભાઈએ મારા એક મિત્રને કહ્યું, એનો કંઈ સગો થતો હતો તો આપણે વિનોદ ભટ્ટ છે ને એને રણજી ટ્રોફી લાગી. એટલે પ્રજાને ખબર નથી ટ્રોફી શું, રણજીતરામ શું, આ રમણભાઈ કોણ છે એમ બી પૂછશે. જોકે એમની દીકરીનો દીકરો અહીંયા બેઠો છે એ કહી શકે એમ છે. ઇવન આ પ્રજાને, આ ગુજરાતીની આપણી પ્રજાને અહીંયા બેઠી છે નહીં, આ સિવાયની આ તો સારી છે, આજે અહીંયા છે, આપણે મિત્રો છે આ કહેવાય ને સાહેબ. જ્યોતિર્ન દવે અને જોની ઓકર વચ્ચેના ફાવરથી પણ ખબર નથી યાર, બસ એમ કે બંને હસાતા હતા હો એ સાહેબ, આટલું છે. જોકે થોડીક વધારે ખબર છે એમને ગુજરાતમાં રહેવાને કારણે, દારૂબંધીને કારણે, કે જોની ઓકર નામનો એક દારૂ પણ છે એમ, એટલી વધુ પડતી માહિતી લોકો પાસે છે. આ રણજીતરામ પછી મને સાહેબ બાપુ મને સંસ્કાર ચંદ્રક પણ મળ્યો છે, હું સંસ્કાર ચંદ્રક કોઈ અમીન હતા, બહુ ઉદાર હતા આ, ના વિઠ્ઠલભાઈ હતા એ, પણ એ વાત પછી. પણ એ વખતે દિવસોમાં છે ને લોકો થેલીમાં ચંદ્રકો ભરી ભરીને જતા હતા આપવા માટે, જોઈએ ચંદ્રક લખો છો લઈ આવો, એ એટલે બહુ ઉદાર લોકો એ વખતે પણ હતા અમારા વખતમાં. જે સંસ્કાર ચંદ્રક એ લોકોને કદાચ એવું લાગ્યું હશે કે આ માણસને સંસ્કારની જરૂર છે, એટલે મને આપ્યો. પણ સારા માણસો ખાનદાન એટલા માટે કે જોડે થેલી પણ આપી હતી કાપડની, જેમાં એ હું ચંદ્રકવાળું છે ને એ મૂકી શકું અંદર.
આજે મને લાગે છે કે સંસ્કાર છે ને ઢાંકી રાખવા જેવી ચીજ છે, એક થેલીમાં મૂકી રાખવા જેવી ચીજ છે, મને એની ઉપરથી લાગ્યું છે સાહેબ. પણ બીજું બધું કશું શુદ્ધું નથી યાર, તમે બધા એટલા બધા સામે બેઠા તો ને યાર, તમે મને સ્પેરબાઉન્ડ કરી નાખો તો બાપા શું કરું યાર, ખબર નથી પડતી મને. તમે યાર ત્યાં આવી તો કોઈને ચાહશો નહીં હો, કદાચ તને હાર્ટફેલ થઈ જશે યાર, તમે બહુ ના ચાહો સાહેબ. હું અટકું કે આગળ ચલાવવું છે સાહેબ? વાત કરો આપણે તમારી શિક્ષણ સાધના વિશે સાહેબ. નહીં તો આ લોકો બોલી ગયા બાપ, શિક્ષણ મંત્રી એવો બેઠા છે સાહેબ, એટલે એમને પણ એ લોકોનું જ્ઞાન વધારવું જોઈએ. હા, એ લોકોને એમ ખ્યાલ આવે કે ગુજરાતમાં કેવા કેવા. ના ના, હું ઉભારો ઉભારો એક અગત્યની વાત રહી જતી હતી સાહેબ, સોરી હું ભૂલી જતો, હું મારી જાતને માફ ન કરત સાહેબ. તમને અભિનંદન આપવાના છે, અભિનંદન એટલા માટે કે નરેન્દ્ર મોદીએ જે કર્યું એને નલ એન્ડ વોઇડ કર્યું, કે આ ચાલે એવું નથી સાહેબ. આટલી મોટી વાત સાહેબ, આ બળ માણસ કરી કે બાપા, બાપુ તમને પ્રણામ, ખૂબ જ અભિનંદન. તમે કેટલા વિદ્યાર્થીઓનું કલ્યાણ કર્યું સાહેબ, યુ ડોન્ટ નો. પણ તમને લોકો યાદ કરશે સાહેબ, પણ તમને વધુ યાદ કરે એવી બી એક વાત કરું. બા નાનકભાઈ તમે સાંભળો, તમારે સાંભળવાનું છે, તમે તો આડું જુઓ છો યાર, ખોટલામાં ખોટલામાં જુઓ છો, આખા નહીં હું તો તમને જોવાનું કહું છું, તમે આ જુઓ છો, આપણે એકબીજાને જોઈ શકીએ. કારણ કે એ પણ એમને, તમે સાહેબ સંસ્કૃતિ ખાતામાં છો ને એટલે તમને એ પણ લાગવું પડે છે, એટલે તમારે સાંભળવું પડે સાહેબ. મેં નરેન્દ્રભાઈ મોદી સાથે આ જ રીતે સ્ટેજ પર બેસીને જે વાત કરી હતી, હમણાં સાંભળી હતી, દાઢી ઉપર હાથ ફેર્યો હતો, જતા રહ્યા હતા, પછી પાછા નથી આવ્યા. પછી આનંદ ઇમેલને ત્રણ વાર કહું, એ મારી સામે એકદમ સપાટ ચહેરે જોઈ રહે છે, કશું કામ નથી કરતા. આજે તમારો વારો છે, એ કેટલી જપીલ, ઘેર જવું છે માધવ, શું થયું, કઈ થયું તો મને કોને એ મારે. હા 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 હા, એ હું થોડી મિનિટ થી સાહેબ, પછી આ પછી પણ ના પડે, તમારી વાત અગત્યની છે, મારે જે કહેવાની છે યાદ કરાવજો, રતિભાઈ તમે યાદ કરાવજો. તો સાહેબ હું વાત કહું કે સાહેબ એવું કંઈ કરો જેમાં આ ગુજરાતી પ્રજાનું કલ્યાણ થાય. એમાં એવું છે કે એકડિયાથી શરૂ કરીને 12મા ધોરણ સુધી ગુજરાતી કમ્પલસરી કરો સાહેબ. જો તમે એક કરશો ને સાહેબ તો તમારું સાચું સન્માન કર્યું એવું મને લાગશે. તમે બંને સમર્થ છો, હું જાણું છું, કરી શકો છો, અને કર્યું છે એ મેં જોયું છે. બીજું કે એમાં કંઈ મોટો ખર્ચો નથી યાર, આમાં તો છે ને જુઓ કમ્પલસરી બધા બધી જ બધા લોકો જે મીડિયમમાં ભણવું પડો કમ, પણ અમારું ગુજરાતી કમ્પલસરી રહેશે. તમારે પાસ થવું પડશે ગુજરાતીમાં, એટલું નહીં તમારે જરી ઉપર આગળ જવું હોય, મેટ્રિક પાસ થયા પછી મેડિકલમાં જાઓ કે એન્જિનિયરિંગ, જ્યાં જવું ત્યાં જાઓ, ધ્યાનમાં નહીં બીજે બધે. પણ એ માર્ક્સ છે ને વિજ્ઞાનને એની જોડે છે ને ગુજરાતીના માર્ક પણ સામેલ કરો, મેરિટ એવું કંઈ કરો સાહેબ. તો સાહેબ છે ને આ તો આ ભાષા જીવશે, તો આ ભાષા જીવશે એને એ સાહેબ તમારી ફરજ છે અને તમારું કરજ પણ છે. આ આવું
મંત્રીઓને આવું કહેવાય નહીં. અને ત્યાં ગાંધીનગરમાં તો છે ને લાઈનમાં ભરવું પડે અને એ બોલે સાંભળવું પડે, આપણે બોલે કોઈ સાંભળે નહીં. અહીં આજ હું વાત કરું, હું મને ખુલ્લો તો દો સાહેબ, આ બધી મને ખબર છે. હું છે ને તમને, હું બી જ્ઞાતા છું. હા બાપુ એક એવા મંત્રી છે કે જેના બારણાની બહાર કોઈ પટાવાળો બેસતો નથી. બારણા ખોલીને માણસ પહોંચીને વાત કરી શકે છે, એ સંભળાયું નહીં ભાઈ. એ કારણે આવું છે, ધોલેરા સ્ટેટને કારણે. અને બાપુ છે આમ, હેલો, આ દરબાર છે બાપુનો આજ તો, આપણે બધા બેઠા છીએ એમાં. એટલે બાપુ આટલું કામ કરશો ને તો હું તને નમન કરું છું, બહુ જ વંદન કરું છું સાહેબ. વિસર કરું છું ગુજરાતની પ્રજા વતી, બસ આટલું કલ્યાણ કરો સાહેબ. અને નાનું ભાઈ, તમે જરા પણ નાના નથી હો, તમને ખબર નથી પણ તમે ઘણા મોટા છો. આ તમે નાનુભાઈને જુઓ ને, મેં પહેલી વાર જોયા ને, આ તો યાર માણસ છે યાર, મંત્રી ક્યાં છે? સાહેબ જો કંઈક થોડું ઘણું બીજું થશે ને તમારાથી, તમારાથી જ થશે, બાકી કોણ કરવાનું છે આ બધું યાર? તો જરા થોડા ફરડો તમે, થોડા ભીના થાવ અને આ પ્રજાનું કલ્યાણ છે એવું કંઈક 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 વિચારો તો આઈ શેલ બી હાઈલી ઓબ્લાઇઝ. આ પ્રજાનું પ્રતિનિધિ બોલે આજે સાહેબ. હવે હું આ મારી જોડેના લોકોનો પરિચય થોડો થોડો આપું, બબે ચાર ચાર વાક્યો, પાંચ પાંચ વાક્યોમાં. આ મારો રતિદાસ બોરીસાગર, હું ઘણી વાર કહેતો હોઉં છું કે રતિદાસ બોરીસાગર છે ને એ મારી, એ મારો લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ છે. વાવવાની પાણી આપો ને યાર, પાણીની તંગી ગુજરાતમાં છે, મહારાષ્ટ્રમાં છે અને અહીંયા ગળામાં પણ છે, એટલે મને થોડીક આપો યાર. થેન્ક યુ સર. નહીં સર, આ માણસ એક બહુ મોટો ગુનો કર્યો છે બાપુ. રતિલાલ બોરીસાગરે એક બહુ મોટો ગુનો કર્યો છે, એ મારો પરિચય આપવા આવ્યા છે. હા તમને સમજાવું સમજાવું, આ એક ગંભીર વાત છે, મારે કહેવી જોઈએ કે અમે બંને વર્ષોથી મિત્રો છીએ, જૂના મિત્રો છીએ, ગાઢ મિત્રો છીએ એવી મને ખબર આજે પડી છે. એવું છે કે મારે વિનોદ ભટ્ટને કોઈની સામે વાંધો નથી, કે કોઈને કોઈની સામે વાંધો નથી. કેટલાક માણસો છે યાર જે પોતાના ઈગો માટે કરીને ખોટી ખોટા વિવાદો ઊભા કરે છે. આ એવો એક કોઈ 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 પણ ઠેકાણે કોઈ પણ સાહિત્યના બે સંસ્થાઓમાં ક્યારે આવું જોયું નથી. પેલા છોકરાઓ નાના નાના હોય ને, બોલ તું કોની ટીમમાં છે, મારી કે રમલાની, સાહેબ એવું કરે છે. જો તમારે પરિસરમાં રહેવું હોય તો અકાદમી બી નહીં જવાનું. અકાદમી આપણું તમારી સાહેબ, બાપ બાપ તમારી સાહેબ, આપણા બધાની, આપણી આપણી આપણી, યસ આપણે આપણે ગુનેગાર છીએ એટલે આપણી જ કહેવાય, આપણે ગુનેગાર છીએ. એટલે કહી દીધું કે કોઈ જવાનું નથી, ખબરદાર. એટલે પેલા આવ્યા પણ નથી, કે આવવાના તો આવીશું આવીશું કરીને નથી આવ્યા. કાળી ગુણો ડર લાગે છે, કાળી મૂકશે એમને. આ રતિલાલ ને મેં પૂછ્યું કે ભાઈ
મારો કાર્યક્રમ છે અને મારા વિશે બધું જાણે, સારું ખોટું બધું. ખોટું બોલતો નથી, જુદી વાત છે, એ સારો માણસ છે એવું બોલતો નથી. પણ તમે તો નહીં જાઓ ને, તમે તો નહીં જાઓ ને નદીભાઈ. નદીભાઈ હું વાત કરો છો, હું ન આવું તમારા કાર્યક્રમમાં બોલવા માટે? ભાગ્યશ જ્યારે વિનોદ પણ કહેશો તો હું ચોક્કસ આવીશ. પછી એ આ ભલો માણસ યાર, નિષ્પાપ, એ પ્રમુખશ્રી પાસે પહોંચી ગયો. બધા નામ આમ નથી આપતો, આપવા જેવાના જ આપું છું. ખાલી જીભ બગાડવી નહીં કે સાહેબ મને આ રીતે, વિનોદ ભટ્ટ મારો મિત્ર છે, મારે બોલવા જવું પડે એમ છે. કેવી રીતે જવાય તમારાથી યાર, ખબર પડે છે તમે સિનિયર સિનિયર સભ્ય છો, એટલે એ પણ ગુનો બનતો સિનિયર સભ્ય હોવું. એટલે આ કહેવાય સાહેબ આમાં ચાલેવું નથી, એ મારા ખાસ મિત્ર છે, એટલે એ ખાસ વાત ચાલુ નહીં કે જો સંસ્થા મોટી છે મિત્રતા મોટી નથી. તો એ બોલ્યા નહીં, સારા માણસ એટલે બહુ ચૂપ રહે છે વધારે, અને એટલે વધારે ચૂપ રહેવું પડે છે એમને કે જો તમે ન તો કહી શકો તો હું તો બોલત કે બરો રોબર્ટ ફ્રોસ્ટ કહેતો હતો કે જો મારે દેશદ્રોહ અને મિત્રદ્રોહની વચ્ચે જો પસંદગી કરવાની હોય તો મને દેશદ્રોહ કરવાની તાકાત આપે ઈશ્વર, તાકાત માગુ છું. પણ આ માણસ એવું કહું કે છે ને તમારે જે સેવા કરી જે સજા કરવી હોય કરજો, હું એમાં સહી કરી આપીશ, હું સહી કે હું સજા મને મંજૂર છે. પણ હું વિનોદ ભટ્ટમાં હું જવાનો જવાનો અને જવાનો છે. સાહેબ હરડાવી દે એવી મૈત્રી છે સાહેબ, આવા મિત્રો મેળવવાને એવોર્ડ બી સદભાગ્ય જોઈએ, ગમે તેને મળતા નથી અને સાહિત્યમાં તો ક્યારેય મળતા નથી. એમાં તો દરેક મિત્રમાં શત્રુ બેઠેલો હોય છે. મેં એને કહું કે તમે કહેતા હો તો આપણે કાર્યક્રમ રદ કરીએ, મારા ઘર ભાગીરથી આવશે અને સાહેબને કહેશે કે હું જેને આપી આવું પછી એમનું કોફી પીવડાવીશ. સોરી સોરી, ના યાદ કરવું પડે છે આપણે આ લોકોને બી પ્રજાને બૌદ્ધિક છે એ સારી કે બીજું બરાબર છે. તો આટલું હું કાર્યક્રમ રદ કરું યાર, મને કંઈક એવો મૂળ નથી કે લોકો પાસે જઈને ઘણા ઘણા બધા ઇનામો લીધા છે, ઘણા લોકોનો ફ્રેમ લીધો છે. આ કે ના સાહેબ એવું ના કરશો વિનોદભાઈ, તો મને હું મારી જાતને માફ નહીં કરું આવું કરશો તો. એટલે પછી એમને ખબર પડી કે સારું શું કરવું જોઈએ, એટલે ગઈકાલે રાજીનામું આપી દીધું એમણે. ગુજરાતી સાહિત્ય પરિષદમાંથી રાજીનામું મોકલી આપી દીધું, લો રાખો તમારી પાસે, મારે જોઈતું નથી. ગઈકાલે બાપુ અને નાનુભાઈ ગઈકાલે રાત્રે એ ટીવી ઉપર એક બ્રેકિંગ ન્યૂઝ આવ્યા કે પ્રખ્યાત હાસ્ય લેખક રતિલાલ બોરીસાગરનું સાહિત્ય પરિષદમાંથી રાજીનામું. હા મને કે પ્રખ્યાત છું એવી મને ખબર નહોતી, આમાં જો વાંચું ત્યારે ખબર પડી કે હું પ્રખ્યાત છું. ના મેં કહું ચિંતા ના કરી, ટીવી તો છે ને અફવા ફેલાવતી હોય છે. એટલે હું બહુ મારી જાતને હું હું ગર્વિષ્ઠ માનું છું, હું ગર્વ કરું છું કે આવો મિત્ર મને મળ્યો છે. એની એની બાજુમાં ગુણવંત સોરી માફ કરું બીજો સા બોલી ગયો ના, ડૉક્ટર ગુણવંત શાહ છે, એ
મારા બિલકુલ નજીકના મિત્ર છે. એ બહાર જતા નથી, જવું હોય તોય પૂછ, એમ કે મને બે દિવસ વિચારવા દો. એટલે આમ તો વિચારતા જ હોય છે, ચિંતક છે, પણ મને વિચારવા દો પછી હું કહીશ. બીજા કોણ કોણ વક્તા છે એ પણ મને કહી દો. અત્યારે તો થોડા સુધર્યા છે, મેં પહેલાં તો કોઈ મંત્રી નહીં જોઈએ મારી જોડે, હો એની જોડે હું સ્ટેજ શેર નહીં કરું. ગુણભાઈ ખોટું તો પાછું આપજો, હો બરાબર છે ને. આ માણસ જો કે જીવનમાં કોઈક ઉંમરે માણસો સુધરવાનું હોય છે, સારું લાગે, સારું લાગે, મને પણ ગમ્યું છે, તમને પણ ગમશે આ ધીરે ધીરે. પછી આ ગુણનભાઈ મારી ક્યારેક સલાહ માગે, પાડે એ જરૂરી નથી પણ માગે ખરા, નહીં પાડવા માંડે પણ માગે. બહુ આમ જિદ્દી છે, એમની છાપ પણ બહુ કડક માણસની છે કે આમ ટેકન ફોર ગ્રાન્ટેડ ના કહેવાય. એકવાર એમને મોટું ઇનામ મળતું હતું, તો જે માણસે કહું કે તમને આ ઇનામ અમે આપવા માગીએ છીએ, તો એમને કહું ગુણભાઈ પ્રભાઈને કે મને અડધો કલાક વિચારવાનો ટાઈમ આપશો, અડધો કલાક પછી તમને હું કહી શકું નિર્ણય મારો જે હોય તે લઈશ કે નહીં લઉં. એવો તરત ફોન મને કર્યો, ભાઈ આવું છે શું કરું. ગુણવા સહેજ પણ મિનિટની નો વેગ કર્યા વગર જવા દો, લઈ જ લો. ત્રણ જણા ઊભા હશે લાઈનમાં તમારી આગળ, કારણ કે ફોન તમે ના પાડશો એ દહેશતથી પેલો બીજા જોડે વાત કરે, મીરો હા પાડી દેતો. તો કે એમાં આપણને શું કે આપણને શું ફરક પડે છે કે છે. હા ગુણુભા મને કહે છે બહુ મોટી 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 એમાઉન્ટ, આપણને શું ફેર પડે છે. પછી એ ચિંતકશ્રીને મારે સમજાવવું પડ્યું કે શું એક લાખ રૂપિયાનો સવાલ છે એવું મેં કહું. પછી સંસાર શું કહેવાય, કોને કહેવાય, બાળકો કોને કહેવાય, કેવી રીતે ઉછેરવા જોઈએ એવું બધું સમજાવ્યું. એટલે પછી માંડમાં હા પાડીને એ રીતે એમણે એ ઇનામ સ્વીકારેલું સાહેબ. એટલે બહુ અને તબિયત ખરાબ આવા એવું નહોતું, પણ કે જે વિનોદનું છે ને ભાગ્યે જ હું આવીશ. જો વક્તાઓ નક્કી થઈ ગયા છે ને તો બારણે ઊભો રહીને લોકોનું સ્વાગત કરીશ. હું નહીં બોલું, વિનોદ મારો મિત્ર છે, મારે આવવું છે ભાષણ કરવા જવાનું. ત્યારે હંમેશા મને, હવે તો લોકોને ખબર પડી ગઈ, આ અમુક અફવાઓ બહાર જોરદાર રીતે વાર્તા બની જાય છે પછી સાચી હોય છે. તો મને કોઈ કોઈ પૂછવા આવે ને કે આપણે ગુણવંતભાઈને બોલાવવા છે એકવાર, તો આપણે સંસ્થાનો વટ પડી જાય. જરા એમને તમે તમારા મિત્ર છે કોને, હું પછી કહું એને કે જો ભાઈ તબિયત એમની જરાય સારી નથી, સહેજ પણ સારી નથી. ધારો કે આપણે બોલાવીએ મારા ઘરેથી આવે અને પછી એમને બોલતા બોલતા કંઈ થઈ જાય તો આવું મેં કહ્યું. એટલે એક જણે સંસ્થાનો જે સંચાલક હતો કે તો આપણી સંસ્થાનું ખોટું દેખાઈ ગયું છે, બીજો બધો વાંધો નહીં, સંસ્થાનું ખોટું દેખાય. અને કે સારું આપણું પણ નામ ખરાબ થાય નહીં, સારું કે ગુણવંતભાઈને ભરતું મૂકો, બીજું કોઈ નામ બતાવો છો. એટલે આવું મારે એમને ખોરાકોલા માંડલા ફાળવા પડે છે, કારણ કે એનું કારણ એક જ છે કે એમને બચાવવા માટે હું આ બધું કરું છું. અને આમે ગુણવંતભાઈ સમજી લો તમે ને હું, આપણે બે જણા પાંચ સાત વર્ષના જ ઘરાક છીએ, બહુ મોટી બહુ ઘરાક નથી મોટી ઉંમરના,
બહુ લોભ કરવા જેવો નથી, પરંતુ કિંતુ તમને એટલું કહેવાનું કે તમે નિયો તારે પણ જીવવાના છો. તમે એટલા બધા સુંદર સુંદર પુસ્તકો લખ્યા છે ને, તમને કોઈ મારી શકવાનું નથી સાહેબ. ને આ તમને આ જનયોગના બ્રાહ્મણના આશીર્વાદ છે. એટલે એ તમારાથી પૂરું થયું છે, પણ પેલા રઈસ માટે કહ્યું, રઈસ મારો બહુ પ્યારો 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 દોસ્ત છે, એ મને ખૂબ ચાહે છે. કોઈ અમુક માણસ તમને વગર કારણે ચાહતા હોય છે, એનું વગર કારણે ચાહું છું. હા, ભાગ્યેશ, ભાગ્યેશ જહા, એ ખરેખર તો અકાદમી જહા છે. સર, જે કંઈ સારું ખરાબ થઈ રહ્યું છે, ખરાબ એટલે આપણી વાત નથી યાર, ખોટા ડરી જાય છે મારે વાતે વાતે. ના ના, તમે સના ડરો યાર, પણ બહુ હું અમારા દિવસમાં બે ત્રણ વાર વાત થતી હોય છે, પણ એકદમ થોડો ઉભરો ચાલનાર માણસ છે. દુનિયા જે ચાલે છે એનાથી ઊંધો ચાલે છે. કેવી રીતે? કે એક કેવી રીતે કે બકુલ ત્રિપાઠી એક આશ્ચર્યકક હતા સાહેબ, નાનુભાઈ એ ગુજરી ગયા, એટલે બહુ જૂની વાત છે એટલે કહું છું. એટલે અમે સ્મશાનમાં જતા હતા, ચાલતા હતા સ્મશાનમાં બકુલ ભાઈની પાછળ પાછળ, આગળ તો જવા એવું હતું નહીં, જતા હતા. મારી જોડે ભાઈ વાગેશ ઝા અને ચીનુ મોદી, ડૉક્ટર ચીનુ મોદી, એટલે એને ગમે છે એટલે ડૉક્ટર ચીનુ, અમે ત્રણ ચાલતા હતા. જોડે દેવેન્દ્ર પટેલ હતો ગુજરાત સમાચારમાં, એ વખતે ગુજરાત સમાચારમાં હતો. અહીંયા કંઈ કહેવાય નહીં કોણ ક્યાં ક્યારે હશે. એટલે પછી દેવેન્દ્ર પટેલને આપણું ચીનું એકદમ ભોળો ચરો કરીને, જે નથી, દેવેન્દ્ર પટેલને કહેવા માંડ્યો, અરે ખરું થયું તારે નહીં કે આ બકુલ ત્રિપાઠી દિવ્યધામમાં ગયા અને આ વિનોદ દિવ્ય ભાસ્કરમાં જતો રહ્યો. હું પહેલાં ત્યાં સુધી ગુજરાત સમાચારમાં હતો, એ દાડે જ ગયેલો. પછી એમાં બેઠા, એમને બધું વિધિ થયો, પછી એમને અમે રાખ થતા જોયા, આપણું ભવિષ્ય જોઈને બહાર નીકળતા હતા. ભાગ્યશભાઈ એ કહું કેવી રીતે જશો, ભાગેશભાઈ એક લાખ રિક્ષાઓ અમદાવાદમાં ફરે છે, કોઈ નસીબદાર મળી જશે આપણે જો આપણને નાના, કે ચાલો હું તમને ગાડીમાં ઘેર છોડી દઉં. એમની ગાડીમાં બેસાડી ઘેર લઈ જતા હતા, ત્યાં વચ્ચે જ એમના પત્ની ઝરણાબેન, ખરેખર સ્નેહનું ઝરણું છે એમના પત્ની, કે જે આવા માણસ નિભાવે છે. ના ના, સાંભળો, આ છે ને ખાડિયા કરે છે, પણ તમને ખબર નથી ખાડિયાએ બે માણસોનો ઉદ્ધાર કર્યો છે, એક ભાગેશ ઝાનો અને એક વિનોદ ભટ્ટનો. એટલે આપણે સરખું જ છે બધું, એટલે બંને સરખા દુઃખી છીએ એમ બી કહેવાય, કહેવું હોય તો, પણ એવું નથી. તો ફોન આવ્યો એમના પત્નીનો, કઈ વાત હશે, કામ હશે. એટલે મેં કહું મને એક મિનિટ આપો ને જરા, મારે વાત કરવી છે, કે બોલો. મેં કહું બેન અભિનંદન, કે શાને માટે, કે કેવો સરસ વર તમને મળી ગયો છે.
લોકો મોટે ભાગે લોકો બીજાઓના સ્મશાનમાં મૂકવા જતા હોય છે. તમારો વર મને સ્મશાનમાંથી મારા ઘેર લઈ જઈ રહ્યો છે વન પીસમાં. થાય આ ભાગ્યશ્રી હવે કોઈ રહી જાય છે મારા સિવાય? મારો તમે જાણો તો મારા વિશે કંઈ કહેવા જેવું નથી. નકામો માણસ છું એટલી જ ખબર છે બધાને. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. એક મિનિટ છેલ્લી. સમગ્ર મણિનગર વિસ્તાર વતી નાગરિક સન્માન એમનું કરવા માટે હું વિનંતી કરીશ. દધીચી ઠાકર, યજ્ઞાંગ પંડ્યા, દીપેન ભચેજ અને સુરેશભાઈ એમએલએ સાહેબ, ધારાસભ્ય શ્રી સુરેશભાઈ મંચ પર આવશે અને એક સરસ મજાનું કાંકરિયાની તસવીર. દધીચી, યજ્ઞાંગ, દીપેનભાઈ અને સુરેશભાઈ, સમગ્ર મણિનગર વિસ્તાર જે આવતીકાલથી વિનોદનગર નામથી ઓળખાવાનો છે. અને કાવ્ય મુદ્રા તરફથી હર્ષદભાઈ બ્રહ્મભટ્ટ, કાવ્ય મુદ્રા અને સુનિલ નાયક, પ્રફુલ્લ નાયક, આઈના ચલો ગુજરાત એ બંને વતી વિનોદ ભટ્ટનું અને નલિનીબેનનું જે મિત્રો જઈ રહ્યા છે એમને વિનંતી કે બહાર અલ્પાહારની વ્યવસ્થા છે, બહાર અલ્પાહારની વ્યવસ્થા છે, આઈસ્ક્રીમની વ્યવસ્થા છે. તો એ વિનોદભાઈના શબ્દોની મીઠાશ પછી એ મીઠાશને પણ ન્યાય આપીને વિદાય લેવાની છે. તો હા, બહાર નીકળો પછી જમણી તરફ દાદરા ઉતરીને ત્યાં અલ્પાહારની વ્યવસ્થા છે. તો એ અલ્પાહાર લઈને આપ સૌએ જવાનું છે. હા, આઈસ્ક્રીમની વ્યવસ્થા છે. થેન્ક યુ વેરી મચ. ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સરકાર ગાંધીનગર તરફથી યોજાયેલા આ કાર્યક્રમમાં હાજર રહેવા બદલ આપ સૌનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર.